દિયોદર તાલુકાના સણાદર અંબાજી ધામે ભાદરવી પૂનમના મહામેળામાં ડીસા, થરાદ, વાવ, ભાભર, કાંકરેજ વગેરે તાલુકાના ભાવિક ભક્તો પગપાળા આવતા ગતરાતથી દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ શરૂ કર્યા હતા। સણાદર ધામે ભરાયેલા લોકમેળામાં દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના, દર્શનનો લાભ લઈ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી, જ્યારે મેળામાં આનંદ મેળાની પણ લોકોએ મન મૂકીને મજા માણી હતી, જેમાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દિયોદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે ભાદરવી પૂનમ છે, જેમ આપણે આ 5 દિવસથી મોટી અંબાજી મેળો ચાલી રહ્યો છે, એવી રીતે અંબાજી પછીનો આ મિની અંબાજી ગણાય છે, એટલે આજુબાજુની વસ્તી મેળો જોવા માટે અહીંયા આવે છે ને માતાજીની માનતા કરે છે, એ માનતા પણ પૂરી કરવા આવે છે બધાએ। અમુક લોકો સાધનો લઈને આવે છે ખાલી માતાજીના દર્શન કરવા માટે, એટલે વસ્તીનો અત્યારે ઘોડા પર ઉઠ્યો છે ને માતાજીની દયાથી ને માતાજીના આશીર્વાદ રૂપે થોડી થોડી બધાને પ્રસાદી લેવાનો પણ આગ્રહ રાખેલો છે ને એની તૈયારી પણ કરેલી છે ને ખાસ સાંજથી એ આમ યાત્રાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે। એના દાનદાતા શ્રી રણછોડભાઈ પ્રજાપતિ અને અરવિંદભાઈ રાધનભાઈ પ્રજાપતિ દાનદાતા થયા છે કસરભાગા સેવા ટ્રસ્ટ તરફથી। ભાદરવી પૂનમ માતાજીનો દિવસ છે અને સણાદર ધામની અંદર અતિ પુરાણું, જેને અમારા જન્મ પહેલાંનો આ સ્થળ છે અને અહીંયા કૃષ્ણ આનંદગીરી બાપુને સાક્ષાત માતાજીએ દર્શન આપેલા અને એમની પ્રેરણાથી જ આટલો આ વિકાસ, આ મંદિર, આટલું સંકુલન, ગામ લોકોનો સહકાર અને એના હિસાબે આ ધમ છે। લોકોને એટલી બધી આસ્થા છે માતાજી પ્રત્યે અને એટલી ને એટલી આસ્થા બાપુ પ્રત્યેની। બાપુ એક એવી વ્યક્તિ હતી કે એમના મુખમાંથી નીકળે ને એ પથ્થર થઈ જતું હતું અને એવી આશાના હિસાબે હજારો લોકો માતાજીના ચરણોમાં અને બાપુના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવે છે। એક જ આસ્થા એમની કે આ સત્પુરુષ જે છે એ કદી એક જીવનની અંદર ખોટું કર્યું નથી, ખોટું કરવા દીધું નથી અને એમના જીવનની મંત્ર એક જ હતો કે સણાદર ધામ ભારતના નકશા ઉપર આવે।